કેટલામી થઈ? પહેલી મહિના, બીજી, ત્રીજી, ચોથી મદન મંજરી, પાંચમી ગુણ સુંદરી ને છઠ્ઠી ત્રૈલોક્ય સુંદરી. આજે કેટલામો દિવસ? ઓકે, દિવસો પસાર થઈ રહ્યા છે. ગુણ સુંદરી ને ત્રૈલોક્ય સુંદરી ની સાથે મહિનો, બે મહિના, ત્રણ મહિના થયા અને વળી પાછો કોક આવીને ઉભો અને આપણા શ્રીપાળજીના પગમાં ભમરો બેસવું તો ગમે નહી. બોલ ભાઈ, કઈ જોયું હોય તો કે. અરે ભાઈ, હું અત્યારે એક નગર માંથી આવ્યો, દલપત્તન. ત્યાંની એક રાજાની દીકરી છે, શું નામ છે? શૃંગાર મંજરી. એની પાંચ બહેનપણીઓ છે અને એક દિવસ શૃંગાર મંજરી પોતાની બહેનપણીઓની સાથે બેઠીશ. ઉંમર લાયક છે બધી, અને ઉંમર લાયક સખીઓ ભેગી થાય એટલે લગ્નની વાત તો નીકળે ને. તું ક્યાં કરવાની છે? તારી ઈચ્છા ક્યારની છે? તારા ક્યારે નક્કી થાય છે? બસ આ જ બધી વાતો હોય. અને શૃંગાર મંજરીએ પ્રસ્તાવ નાખ્યો, જો સાંભળો, પરણવું તો હોશિયારને પરણવું, બબુચકને નહીં પરણવા, કોઈ લલ્લુ પંજુઓને નહીં પરણવાનું. જેને ધર્મમાં રસ હોય, જીન ધર્મના તત્વને જે જાણતો હોય, એવા યુવાન સાથે લગ્ન કરવાના. ઓલી સખીઓ કે છે, પણ એ તો કેવી રીતના ખબર પડે? એ તો આપણને કહી દે કે હું તો આટલું ભણેલો છું, લગ્ન કર્યા પછી ખબર પડે કેટલો બબુચક છે. ઘણા પછી બબુચક થઈ જતા હોય છે, પેલા બહુ હોશિયાર હોય, લગ્ન કરીને ગાંડા થઈ જતા હોય છે. સબકી રામ કહાની હે. સખીઓએ કીધું બરાબર બરાબર, તો કરવું શું? અને શૃંગાર મંજરીએ કીધું, એક કામ કરો, આપણે છે ને પ્રહેલિકા, પ્રહેલિકા એટલે ખબર છે ને, સમસ્યા પૂર્તિ, પેપરમાં આવતું નથી એટલે પૂરો જો શબ્દ પૂર્તિ, સુડોકુ સુડોકુ, બસ એ, હા આ બધું પૂરતા હોય એટલે એને ખબર હોય. બસ એવું એક એવું આવે કે એમાં છેલ્લી લાઈન બોલવાની, ત્રણ લાઈન તમારે બનાવી આપવાની. શૃંગાર મંજરી અને પાંચ બહેનપણી, છએ જણાએ નક્કી કર્યું કે આપણે એક પદ બનાવીએ. છએ જણાએ એક એક પદ બનાવ્યું અને પછી સભામાં આદેશ છોડ્યો કે આ પદ જે પૂર્તિ કરી આપશે એની સાથે અમે લગ્ન કરશું. રાજસભામાં મુકાઈ ગયા છે, મોટા મોટા વિદ્વાનો આવે છે. આમાં તો વિદ્વાનો ને પંડિતો જ ચાલે, બધા ભોંય ભેગા થઈ જાય છે, કોઈને આવડે નહીં. અને આ સમાચાર શ્રીપાળને મળ્યા એટલે શ્રીપાળે કીધું, જાણીએ તો ખરા, જો એક વાત બરાબર સાંભળી લો, ક્યાંય પરણવા માટે જતા નહોતા, એ કુતુહલથી જતા હતા, પણ પુણ્ય એવું હતું કે સામેથી બધી એમને પરણવા આવતી, તમે શોધવા જતા હતા, એમાં ગોટાળા વળતા હતા. શ્રીપાળ પહોંચ્યા એ જ કુબડાનું રૂપ લઈને પાછા, અને ભર સભાની અંદર આ પ્રહેલિકાઓ અપાઈ ગઈ છે. શૃંગાર મંજરી, એની પાંચ સહેલી, અને રાજાએ આદેશ કર્યો કે આ જે પૂર્તિ કરી આપશે એની સાથે મારી દીકરીના લગ્ન કરાવીશ. બેઠા હતા, એમાંથી ઉભા થાય, કંઈક બફાટ કરે, પાછા બેસાડી દેવામાં આવે, એમ કરતા કરતા બધાના વારા પૂરા થયા અને આપણા ભાઈ તો ક્યાં બેઠા હતા? ખૂણા. એની સામે તો નજર કરવાની જ હોય નહીં, આવા કુબડા સાથે તો પરણાવવા ના હોય, પણ એ ઉભો થઈ ગયો. ભાઈ, મેરા ભી ચાન્સ હે, હવે ના તો કહેવાય નહીં, કેમ કે એવું તો નતું ડિક્લેર કર્યું કે જે કુબડો હોય, કાણો હોય, એ બધા અહીંયા નહીં આવવાનું. પણ રાજાએ, પ્રજાએ મન મનાવી લીધું કે આટલા મોટા વિદ્વાનોને જે નથી આવડ્યું, આ કુબડાને હું આવડવાનું. અને કુબડાભાઈ ઉભા થયા, બોલો શું છે તમારી સમસ્યા, હું તમારો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને શૃંગાર મંજરી ઉભી થાય છે, શું સમસ્યા છે, અને એના જવાબ આપે છે, નથી આપતા, આપે છે તો શું થાય છે, એની વાત આવતીકાલના પ્રવચનમાં.